શરૂઆતી વલણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ભરૂચ બેઠકથી મળી રહ્યા છે સમાચાર. ભાજપ આગળ ચાલી રહ્યું છે. શરૂઆતના વલણમાં ભાજપ 129 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. માણાવદર બેઠક પર ભાજપના જવાહર ચાવડાને લઈને સમાચાર, તેઓ આગળ ચાલી રહ્યા છે. ભાવનગર પૂર્વ બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અંકલેશ્વર બેઠક પર પણ ભાજપ આગળ છે. બાલાસિનોર બેઠકની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. લુણાવાડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઉમરગામ, છાસરા, અબડાસા બેઠક પર પણ ભાજપ આગળ ચાલી રહી છે. વડગામ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ આગળ ચાલી રહ્યા છે. માંડવી બેઠકને લઈને સમાચાર. ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. 129 બેઠકો એવી છે જ્યાં શરૂઆતી વલણમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો પેટલાદ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. રમેશ ચિલાળા રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી કરી રહ્યા છે, તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા પાછળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વિરમગામ બેઠક પર આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર હાલ આગળ ચાલી રહ્યા છે. તો ધીરે ધીરે શરૂઆતી વલણ આગળ આવતા જશે, એમ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે 129 બેઠકો એવી છે જ્યાંથી સમાચારો મળી રહ્યા છે. શરૂઆતી વલણને લઈને તેમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. શ્રદ્ધા સીધા હવે આપની પાસે આવવા માંગે છે. ખાસ કરીને 129 બેઠકોના શરૂઆતી વલણ આવ્યા છે. ખેર હજી ખૂબ ઝડપી છે કહેવું, છતાં પણ જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે, સતત કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત સત્તા આ વખતે હાંસલ કરવાની છે. ગુજરાતનું જેને કહેવાય કે એક જે જગ્યા છે સત્તા મેળવવી એ ખૂબ મહત્વપૂર્ણ ભાજપ માટે છે, કારણ કે પ્રધાનમંત્રીનું પણ અને અમિત શાહનું પણ આ હોમ ટાઉન છે, હોમ ગ્રાઉન્ડ છે. અને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષથી એક હથ્થું શાસન કરે છે, એટલે સ્વાભાવિક તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ પડકારો પણ ખેર આ વખતે ઘણા બધા હતા. શરૂઆતી વલણને લઈને પ્રતિક્રિયા આપની. જી, શરૂઆતી વલણ આપણે સૌ જોઈ શકીએ છીએ કે ભાજપ આગળ છે અને અમે આગળ હોઈશું, જેનું કારણ છે કારણ કે અમે પ્રજાને, અમે જનતાને આગળ રાખી છે, એટલા માટે અમે આગળ છીએ. અત્યારે ગુજરાતની જનતા બતાવી રહી છે કે ભાઈ ગુજરાતને વિકાસ ગમે છે, ગુજરાત તૃષ્ટિગુણની રાજનીતિમાં નથી રસ ધરાવતું, એ માત્ર પોઝિટિવિટીમાં અને માત્ર વિકાસમાં રસ ધરાવે છે, એ આપણી સૌ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે બધા બહુ બધા સ્લોગન લગાવ્યા કે કોંગ્રેસનું કામ બોલે છે. કામ બોલતું તો નથી, પણ ભાજપે કરેલું કામ દેખાય છે, એટલા માટે આ જનતા જનાર્દનનો જનાદેશ આપણે સૌ જોઈ શકીએ છીએ. કોંગ્રેસે હંમેશા વર્ષો જ ગણ્યા છે, વર્ષો ગણવા સિવાય એને કાંઈ કામ કર્યું નથી. અત્યાર સુધી એ શું કહેવાય, 27 વર્ષ ગણતું હતું, હવે 32 ગણશે. આજ પછી કહેશે કે 32 વર્ષથી, પણ શાસન તો ભાજપ આ મુદ્દે સરવાળે આપણે જોઈએ તો સાબિત થઈ રહ્યું છે કે ભાજપ આવે છે અને પ્રચંડ બહુમતીથી આવે છે. અતુલભાઈ, શરૂઆતી વલણ જે રીતે સામે આવી રહ્યા છે, ઘણા બધા કારણો, સ્વાભાવિક મહેનત પાછળના બી ઘણા બધા મુદ્દાઓ એવા હશે જે કોંગ્રેસ જનતાની વચ્ચે લઈ ગઈ હશે. તમારા જે 8 વચનો હતા કે અન્ય જે વાયદા મેનિફેસ્ટોમાં કરવામાં આવ્યા હતા, અત્યારે ખૂબ આગળ ઉતાવળ પડી જશે કે કયા કયા કારણોના કારણે જીત કે કયા કારણોના કારણે હાર, કારણ કે અત્યારે હજી શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે. પરંતુ તમને એવું લાગે છે કે આ વખતે 27 વર્ષનો વનવાસ પૂરો થશે, એવા કયા મુદ્દાઓ હશે જેના કારણે જનતા તમને પસંદ કરશે? ઘણા બધા મુદ્દાઓ એવા પણ હતા જે તમારા અગેન્સ્ટમાં જતા હતા, આ વખતે પરિણામોમાં નડશે કે નહીં નડે? સૌથી પહેલા તો જો અમારી પાસે જે અમે મુદ્દા લઈને ગયા, શિક્ષિત બેરોજગારી, આટલા બધા પેપરો ફૂટ્યા, શિક્ષિત બેરોજગારી આટલી બધી છે, યુવાનો ભટકે છે, નોકરી માટે વલખા મારે છે, મોંઘવારી માટે પેટ્રોલ ડીઝલ હોય, ગેસ હોય, રાંધણ ગેસનો બાટલો હોય, એલપીજી હોય, સીએનજી હોય, આ દરેકના એટલા બધા ભાવ, અને ફ્યુઅલના ભાવ જ્યારે કંટ્રોલ બહાર થઈ જાય ત્યારે બધી ચીજ વસ્તુઓના ભાવ વધી જતા હોય છે, એટલે મોટામાં મોટો મોંઘવારીનો માર. અને રૂરલ એરિયાની વાત કરીએ તો અમે લોકો ખેડૂતોના મુદ્દા લઈને ગયા હતા કે ખેડૂત બિચારો પોષણક્ષમ ભાવ મળતો નથી, ખાલી વાતો થાય છે કે એમએસપી આટલી અમે નક્કી કરી, પણ ખરીદી 10-15% થતી હોય છે. જ્યારે માલ લઈને આપણે વેચવા જઈએ, હું મારો પોતાનો જ અનુભવ કહીશ કે ડાંગર અમે લોકોએ કરી લઈને ગયા ત્યારે એવું કે આમાં ભેજ છે, આમ છે, તેમ છે, એવી રીતે ઇગ્નોર કરીને એને ભાવ કટ ડાઉન કરીને દેવામાં આવતા હોય, એટલે ખેડૂતો 15%થી વધારે જતા જ નથી, 75% કે 80% ખેડૂતો પછી એમનો માલ બહાર જ વેચી દેતા હોય, કારણ કે એમને ખબર છે સત્ય શું છે. એટલે મુદ્દા અમે ખરેખર સારા લઈને ગયા છે, અને હું અત્યારે પણ આશા જ રાખું છું જ્યાં સુધી
છેલ્લામાં છેલ્લું રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી હું તો એમ જ કહીશ કે અમે 3 આંકડામાં આ વખતે પહોંચીશું અને જનતા જનાર્દન અમને જીતાડશે. પાર્થભાઈ, ઘણા બધા મુદ્દાઓને લઈને જયારે આપણે વાત કરીએ છીએ કે આ મુદ્દાઓ અસરકર્તા સાબિત થયા, આ મુદ્દાઓ આ વખતે બીજેપી માટે કપરા ચઢાણરૂપ સાબિત થશે, આ મુદ્દાઓ એવા છે કે જેનાથી કોંગ્રેસને ફાયદો થશે, ત્રિપાંખીયો જંગ હોવાને કારણે એક રાજકીય પક્ષને ફાયદો થશે તો એક રાજકીય પક્ષને નુકસાન પણ થઈ શકે છે, આ બધા મુદ્દાઓ પર વાત કરવા પછી જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા, આપણે જોયું હતું કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે છે એવા આંકડા સામે આવ્યા હતા. શરૂઆતી વલણ અત્યારે હાલ તો એવું જ જણાવી રહ્યા છે કે ભાજપ આગળ ચાલી રહ્યું છે, વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીને સત્તા મળે છે તો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતના પ્રચારમાં એક નિવેદન આપ્યું હતું કે ગુજરાતની જનતા સાંભળે બધાનું છે પરંતુ કરે તો એ જ છે જે એના મનમાં હોય છે, એ વાત સાચી ઠરશે? બિલકુલ બિલકુલ સાચી વાત છે. નરેન્દ્ર મોદીના જે કેમ્પેનને આ વખતે તમે જુઓ ને તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે એમણે ગુજરાતના લોકો સાથેનો જે અતૂટ નાટો 13 વર્ષ પછી પણ બરકરાર છે. જે એમના વક્તવ્યો તમે જોજો, લાસ્ટમાં દરેક જગ્યાએ નરેન્દ્ર મોદીની સભામાં એ જોવા મળ્યું કે તમે લોકો બધાને જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. એ પીએમ નરેન્દ્ર મોદીભાઈ દિલ્હીમાં, આ જે છે એ જનતા સાથેનું એમનું તાદાત્મ્ય બતાવે છે, લોકો સાથે સીધા જે કનેક્ટ થાય છે. અને આવો ચહેરો કોઈ નથી. આપણે બધી રાજકારણમાં એવી વાતો કરીએ છીએ એન્ટી ઇન્કમ્બન્સી, એન્ટી ઇન્કમ્બન્સી જયારે જયારે હોય ને તો એન્ટી ઇન્કમ્બન્સીનો ચહેરો હોય. અહીંયા ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સીનો કોઈ ચહેરો નહોતો. 32 વર્ષ જ્યોતિ બસુ રહ્યા એનો ચહેરો મમતા બેનર્જી આવ્યા અને બદલાઈ. 3 ટર્મ સુધી શીલા દીક્ષિત દિલ્હીમાં રહ્યા એનો ચહેરો અરવિંદ કેજરીવાલ આવ્યા અને ત્યાં સરકાર બદલાઈ. એવું અહીંયા ક્યાંય નથી. પણ જો ભારતીય જનતા પાર્ટી જો આવી જ રીતે જો પરિણામ મેળવશે તો મને લાગે છે કે 3 બાબતો એની પ્રમુખ રહેશે. એક, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની તાકાત કમ્પેર ટુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. એનું સંગઠનની જે તાકાત છે એ સૌથી પ્રમુખ હું એને માનીશ. સેકન્ડ નંબરે એમના નેતા નરેન્દ્ર મોદીનું કરિશ્માઈ નેતૃત્વ. અને ત્રીજું પરિબળ રહેશે આમ આદમી પાર્ટીની 181 બેઠકો ઉપર ચૂંટણી લડવું. આ 3 પરિબળો મને લાગે છે કે મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીને ફરી સત્તામાં લાવવા માટેના કારણભૂત પરિબળો રહેશે. એટલે આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં જે રીતે ચૂંટણી લડી રહી છે એનો ફાયદો બીજેપીને જઈ રહ્યો છે એવું આપ સ્પષ્ટ કહેવા માંગી રહ્યા છો? હા, કારણ કે ઘણી સીટો હશે, સીટ બાય સીટ કદાચ બીજેપીને અમુક સીટો ઉપર ડેમેજ કરશે આમ આદમી પાર્ટી. પણ મોસ્ટ પ્રોબેબલી, કારણ કે એવું કહેવાય છે કે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો જે કોર વોટ બેંક છે જેણે કદી કોંગ્રેસને તો સ્વીકારી નથી, એ કોર વોટ બેંક જો ભાજપમાંથી ખસીને આમ આદમી પાર્ટીમાં જાય તો જ આ ભાજપને નુકસાન થાય. બાકી જો એ કોર વોટ બેંક ભાજપને જ રહેવાનો છે તો એ ભાજપને કોઈ અસર નહીં થાય. એટલે કોંગ્રેસના જે મત હશે એ ડિવાઈડ થશે. અને ખાસ કરીને તમે જોજો, આમ આદમી પાર્ટીએ પણ શરૂઆતમાં જે કેમ્પેન કર્યું એ ટ્રાઇબલ વિસ્તારમાં કર્યું હતું, એ ટ્રાઇબલ વિસ્તાર જ્યાં કોંગ્રેસનો ગઢ છે. એટલે એ કોંગ્રેસના મતો વધારે ખેંચાશે એવું મને લાગે છે. બીજું એક એ પરિબળ પણ છે કે શરૂઆતમાં મોટી મોટી જાહેરાતો કરીને ભગવત માન ને કેજરીવાલ બધા આવ્યા હતા, પણ એના પછી જેવું એમસીડી ઇલેક્શન ડિક્લેર થયું તો અરવિંદ કેજરીવાલનું સંપૂર્ણ ફોકસ એમસીડી ઉપર થઈ ગયું હતું. તમે જોજો, એક કે બે વાર જ એના પછી એ ચૂંટણી પ્રચારમાં એ પણ એક ફોકસ કરી દીધું હતું કે ભાઈ અલ્પેશ કથિરાને જીતવા સુરતમાં એમણે રેલી કરી, અમદાવાદમાં એક નાનકડો રોડ શો કર્યો. જે રીતે પહેલા રિજિયન પ્રમાણે એમણે પ્રચાર કરતા હતા એ ઓછું જોવા મળ્યું. એટલે મને લાગે છે કે આમ આદમી પાર્ટીની પણ એ સ્ટ્રેટેજી હશે. એમનું તો એક જ ગોલ છે કે આમાં ગુજરાતમાં શરૂઆત કરવી અને નેશનલ પાર્ટી બનવાનું જે એમનું સપનું છે એ એમનું ફોકસ છે. કોંગ્રેસ પાર્ટી માટે એવું છે કે ભાઈ રિવાઈવ થવા માટે કેવા ઉજળા ચાન્સીસ છે. ગયા વખતે ખૂબ સારી મહેનત કરી હતી રાહુલ ગાંધીથી લઈને તમામ લોકો એમણે ઉતાર્યા. આ વખતે એક અલગ સ્ટ્રેટેજી પ્રમાણે એ લોકો ચૂંટણી લડ્યા છે. એટલે ઘણી વખત એવું થાય છે કે કોંગ્રેસ આ વખત હારેલી થાકેલી લાગે છે, કાર્યકર્તા બિચારો નિરાશ લાગે. પણ એમ છતાં એમના 2017માં પાર્થભાઈ જે પરિણામો આવ્યા હતા, બીજેપી ફરી એક વખત ગિયરઅપ કરવા માટે તૈયાર થઈ હતી કે 99 ઉંમર આવી ગયા છીએ, ફરીથી મહેનત કરવી પડશે, વધુ મહેનત કરવી પડશે. મુદ્દાઓ જો કે એ વખતના જુદા હતા પરિણામોના, છતાં પરિણામો તો એવા આવ્યા હતા. કોંગ્રેસને ઓક્સિજન મળ્યો હોય એ પ્રમાણેના પરિણામો 2017માં આવ્યા, પરંતુ પછી ફરી એક વખત નિષ્ક્રિય થઈ ગઈ કોંગ્રેસ કદાચ. અને 5 વર્ષ સુધી સતત જે રીતે મહેનત થવી જોઈએ ના થઈ એવું સતત ચર્ચાતું રહ્યું છે, એ પરિણામોમાં દેખાશે? બિલકુલ, મને લાગે છે કે જે રીતના રુઝાન છે તો એમાં એવું દેખાય જ છે સ્પષ્ટ. પણ એના માટે સૌથી મહત્વનું કારણ છે કે જે જનતાના મુદ્દા છે કોંગ્રેસ પાર્ટી જે ઉઠાવે છે, એ ડિબેટમાં ઉઠાતા હોય કે એમની એડ કેમ્પેનમાં થતા હોય, એ જનતા સુધી નથી પહોંચતા. સૌથી મહત્વનું કારણ એ છે.
આપણે પીઓ પબ્લિક ઓપિનિયન જુઓ આ વખતે કેમ્પેનમાં, લોકો કહે છે ભાઈ મોંઘવારીથી ત્રસ્ત છીએ પણ ભાઈ વોટ મોદીને. આ કેમ થઈ રહ્યું છે? કારણ કે કોંગ્રેસના લોકો મુદ્દાને જનતા સુધી કદાચ ઉઠાવી નથી શક્યા. 2012 ઇલેક્શનની મને યાદ આવે છે અત્યારે કે એમણે એક બહુ સ્લોગન 2012 ચૂંટણી વખતે આપેલું કે દિશા બદલીએ દશા બદલીએ. આ સ્લોગન એટલું ઇમ્પોર્ટન્ટ થયું હતું કે મને, મેં જે એક બે વખતે જે મારે સરકારમાં લોકો સાથે વાત થઈ હતી, ભાજપના લોકો અને ઇવન નરેન્દ્ર મોદી એમની કોર ટીમને કહ્યું હતું કે આ માટેનું કાઉન્ટર આપણે રેડી કરવું પડશે. સરકારે ખુદ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી હતી. એ સ્લોગન બહુ ઇફેક્ટિવ હતું પણ એ જનતા સુધી ક્યાંય ને ક્યાંય પહોંચવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ એ નાકામયાબ રહ્યા. એટલે જનતા સુધી કેવી રીતે પહોંચાય, એની કમ્યુનિકેશનના એંગલ હોય કે એવા પ્રશ્નો હોય, જનતાના પ્રશ્નો હોય, કાસ્ટિઝમ પણ છેવટે ચૂંટણીમાં હોય છે, તો એમાં પણ સોશિયલ એન્જિનિયરિંગમાં પાવરફુલ કેવી રીતે રહેવાય, આ બધી બાબતોમાં જો કોંગ્રેસ ખૂબ આત્મમંથન કરે. આ વખતે તો એવી વાત હતી કે દ્વારકા ડિક્લેરેશન થયા પછી ચૂંટણી લડી રહી છે, એટલે કદાચ દ્વારકા ડિક્લેરેશનમાં એવી વાત થઈ હશે. અતુલભાઈ સારી રીતે કહી શકશે કે ભાઈ આ વખતે નેશનલ કોઈ લીડરે આવવું નહીં, કારણ કે રાહુલ ગાંધી જયારે આવે છે ચૂંટણી પ્રચારમાં ત્યારે મોદી વર્સિસ રાહુલ થાય છે અને એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને સહન કરવું પડે છે. એટલે આ વખતે લોકલ લીડર ઉપર જ એમણે ભરોસો કર્યો છે પણ જોઈએ છે હવે લોકલ લીડર ઉપર ભરોસો કેટલો આગળ પરિણામો બતાવે છે. શ્રદ્ધા, પાર્થભાઈએ જે વાત કરી છે દશા અને દિશાવાળી વાતનો એમણે જે ઉલ્લેખ કર્યો છે, આ વખતે પણ જે રીતે સ્વાભાવિક દરેક ચૂંટણીમાં એ પ્રકારના સૂત્રો સામે આવતા હોય છે, આપના પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું, તમારા પક્ષે કહ્યું હતું કે આ ગુજરાતમાં બનાવ્યું છે અને જ્યારે આ વાત મૂકવામાં આવી ત્યારે તેને ક્રિટિસાઇઝ પણ ખૂબ કરવામાં આવી, એની એને જેને કહેવાય કે ટ્રોલ પણ ખૂબ કરવામાં આવ્યું, એને જુદી રીતે પણ રજૂ કરવામાં આવ્યું, પરંતુ આ ગુજરાત મેં બનાવ્યું છે, આ વાત જો પરિણામો તમારા તરફી આવે છે તો એક સિક્કો વાગી જશે કે આ ગુજરાતનું જે અત્યારે જે વિકાસ છે કે વિકાસની રફતાર જે રીતે પકડી છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા બાદ જ પકડાઈ છે. જો અહીંયા છે ને એક નાની એમથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, આ ગુજરાત મેં બનાવ્યું છે પ્રધાનમંત્રીએ જાહેર સભામાં જનતાને કહ્યું હતું કે તમે લોકો બોલો આ ગુજરાત મેં બનાવ્યું છે. એટલે પ્રધાનમંત્રી એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એવું નહોતા બોલ્યા કે આ ગુજરાત મેં બનાવ્યું છે, એમણે જનતાને કહ્યું કે આ ગુજરાત તમે બધાએ બનાવ્યું છે. પણ એના પછીની જેટલી પણ જાહેરાતો જાહેરાતો છે આ ગુજરાત મોદીએ અને મેં બનાવ્યું છે એવું જ આપણે જોયું. ભરોસો અમારો પરિશ્રમ આપનો, હું આખું સૂત્ર તમને કહું, ભરોસો અમારો પરિશ્રમ આપનો, આ ગુજરાત મેં બનાવ્યું છે. એટલે ગુજરાત ભાજપ સરકારે નહીં પણ ભાજપ સરકારે આખા ગુજરાતની જનતાને સાથે લઈને આપણે આ ગુજરાત બનાવ્યું છે. એટલે ગુજરાતીને પણ સ્વમાન થાય, એને પણ એની ભાગીદારી નોંધાવે કે ભાઈ આ ગુજરાતમાં મારો ભાગ છે, આ ગુજરાત મેં બનાવ્યું છે, એ સ્વમાન આપવા માટે, આત્મનિર્ભરતા આપવા માટે મોદીજી આ સ્લોગન લાવ્યા ને. અમે આ કેમ્પેન એ હતું. હા, ઓબ્વિયસલી આને મિસ ગેરમાર્ગે દોરવામાં આવ્યું કે ઘણી બધી એના માટે અફવાઓ લાવવામાં આવી, પણ એકચ્યુઅલી આનો મૂળ ઉદ્દેશ એ હતો અને જનતા આ ઉદ્દેશ સમજી ગઈ હતી. પબ્લિકે ઓલમોસ્ટ જનતાને ખબર પડી ગઈ કે ભાજપ આવું નથી. જનતા તો તમે જો નાના 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 કેમ્પેન અંતર્ગત એક મહિલા પણ બોલે છે કે ભાઈ આ ગુજરાત મેં બનાવ્યું છે, ભરોસો મારો પરિશ્રમ એમનો. નાના નાના બાળકો પણ બોલે છે, વયોવૃદ્ધ પણ બોલે છે. ધેટ મીન્સ આ ગુજરાત ગુજરાતની જનતાએ એમણે ભાજપ પર ભરોસો મૂક્યો. એટલે ગુજરાતની જનતા અને ભાજપ સરકારે મળીને આ ગુજરાત બનાવ્યું છે, એ આ કેમ્પેનનો ઉદ્દેશ્ય હતો. બીજી વાત કે ભાઈ ભાજપ આગળ છે તો તમે જો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ધડક કરેલા કાર્યો છે, એમના કામ બોલતા નથી, કામ દેખાય છે. એટલે છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચી છે. તમે જાઓ ચાહે ડુંગર રણ પ્રદેશમાં તમે જઈ આવો કે તમે આદિવાસી વિસ્તારમાં જાઓ કે તમે ઉત્તર ગુજરાતમાં જાઓ કે સૌરાષ્ટ્રમાં જાઓ, દરેકે દરેક વિસ્તારમાં નાની નાની અમથી યોજનાઓ લોકો સુધી પહોંચી છે. એની સાથે સાથે અમારા અધ્યક્ષ અપડેટ સામે આવી રહી છે, આપણે એક વખત દર્શકો સુધી પહોંચાડીએ. દહેગામમાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ધીરે ધીરે હવે જે સ્પષ્ટતા તરફ આપણે આગળ વધી રહ્યા છે, પરિણામોની સ્પષ્ટતા હવે ધીરે ધીરે થતી જશે. બાયડની વાત કરીએ તો બાયડમાં બીજા રાઉન્ડમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગોંડલમાં પહેલા રાઉન્ડના અંતે ભાજપ આગળ ચાલી રહ્યું છે. વિરમગામથી સમાચાર, બીજા રાઉન્ડના અંતે હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે. રસાકસી જોવા મળી રહી છે. નિકોલમાં જગદીશ વિશ્વકર્મા 6000 કરતા વધુ મત થી આગળ ચાલી રહ્યા છે. દહેગામમાં ભાજપ નજીવી સરસાઈની સાથે આગળ ચાલી રહ્યું છે. તો જે રીતે સમાચારો સામે આવી રહ્યા છે, ગુજરાત ચૂંટણીના પરિણામોને લઈને વાત કરી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ આગળ, ભાજપ આગળ ચાલી રહ્યું છે.
તો એક એક બેઠકની જે માહિતી છે, જે અપડેટ્સ છે, અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. પરત ફરીએ છીએ ખૂબ જ નાનકડા એક બ્રેક બાદ.